गुड मॉर्निंग, नमस्ते। कैसे हो सब? सब अच्छे से मज़े में ही होंगे मेरे प्यारे बच्चे, है ना? हर रोज़ का वर्क हर रोज़ करना है बेटा, सारे सब्जेक्ट में। ओके, चलो हम नया लेसन शुरू करते हैं जिसका नेम है ऊंट अने फ़कीर। एक फ़कीर वन वगड़ामांथी पसार थता हता। क्यांथी पसार थता हता? वन वगड़ामांथी। वन वगड़ो एटले कि ज्यां झाड़वा होय, छोड़ होय, घास होय, एने वननो वगड़ो कहेवामां आवे। एवामां एक वेपारी तेने सामे मळ्यो। आ फकीर जतो हतो एवामां एने एक वेपारी સામે મળ્યો। તેને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? કે આ વેપારીએ ફકીરને કહ્યું કે ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટને જતું જોયું? ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે। ફકીરે ઊંટનો પરિચય આપ્યો। ઊંટનો પરિચય આપતા કહ્યું કે તેની જમણી આંખ ફૂટેલી છે અને ડાબે પગે ખોડું છે। ડાબો જે પગ છે ઊંટનો એ ખોડો છે। તેનો આંગલો દાંત પડી ગયો છે। આ ફકીરે કોણે કહ્યું? વેપારી નહીં, કે તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આંગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે। ઓ, આ ફકીરે તો એવી રીતે જવાબ આપ્યો કે જાણે એને ઊંટને જોયું છે। કોઈ બીજો વ્યક્તિ તો એમ જ સમજે કે આ ફકીરે ઊંટને જોયું જ હશે। ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ, તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારનાય તેને શોધ્યા કરીએ છીએ। ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી। ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે આ નક્કી મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપર માલની લાલચે તે મને બતાવવા માગતો નથી। તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે। વેપારી તો ગુસ્સે થયો, ફકીરને કહેવા લાગ્યો, દયા થઈ મારો ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે તમને। તો ફકીર તો બોલ્યો, અરે શેઠજી, હું તમને ખરું કહું છું, મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ છે, મેં તમારું ઊંટ જોયું જ નથી, તો પછી એના ઉપર ઝવેરાત હોય કે ગમે તે હોય એની તો વાત જ છે। પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો। તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો। વેપારી તો ગુસ્સે થઈ ગયો। તેણે પોતાના માણસોને કહી દીધું કે ચાલો આ ફકીરને રાજા પાસે લઈ જઈએ। રાજાએ ફકીરની જડતી લેવડાવી। શું કર્યું? જડતી એટલે તપાસ કરી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં। છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું, તેથી તેણે એ ઊંટ જોયું નથી। એ વાત તો કેમ માનવામાં આવે?
જોયા વગર જ આટલું બધું ઊંટનો જે દેખાવ હતો એ વર્ણન કર્યો તો કોઈ માની જ ન શકે નહીં. તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે. આ ઊંટના ઉપર જે ઝવેરાત હતા તો એના લાલચમાં આવીને આ ફકીર અને રાજા એવું માને છે કે નક્કી આ ફકીરે ક્યાંક ઊંટ સંતાડી દીધું છે. એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજા વેપારી તો રાજા પાસે લઈ ગયો અને રાજાએ આવું માની લીધું કે નક્કી આણે ઝવેરાતના લીધે જ ઊંટને ક્યાંક સંતાડી દીધું છે, તો શિક્ષા કરવાનો હુકમ કર્યો. શિક્ષા એટલે સજા. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યો, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત તો સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવંગડામાં કેટલાય વર્ષથી રહું છું, મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. કોઈ પણ વસ્તુનું એ અવલોકન કરી અને જોવે છે. વગડામાં કેટલાય વર્ષોથી રહે છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા. આ જોજો તમે અનુકરણ કેવી રીતે કર્યું ઊંટનું. ફકીરે ઊંટનું અનુકરણ કરી અને શો જવાબ આપ્યો રાજાને. આ જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે એનો જવાબ છે આ. તો જુઓ, આજે સવારે જ્યારે હું વનવગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. પગલાંના માર્ગની એક બાજુમાં ઝાડના પાંદડા કરડાયેલા હતા. ઝાડના જે પાંદડા હોય એ આખે આખા તૂટેલા નહોતા, કરડાયેલા હતા. તે ઉપરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે. ચાર પગલાં જો વ્યવસ્થિત હોય પગ તો પગલાં કેવા પડે? એક સરખા. પણ એક પગલું અધકચરું પડતું હતું જમીનમાં. તે ઉપરથી મેં માન્યું કે શું હશે, ખોડું હશે પગ. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. જે પાંદડા એને ખાધા હતા પણ વચ્ચેનો જે ભાગ છે એ લટકતો રહેતો હતો. તે ઉપરથી મેં માન્યું કે તેનો આંગલો દાંત પડી ગયો હશે. ઊંટનો આંગલો દાંત પડી ગયો હશે એ આ ઉપરથી એને માન્યું. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળબળતી હતી. એ ઉપરથી મેં અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. લાદવું એટલે સામાન મૂક્યો હશે. ઓકે બેટા, કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા નહીં દે. એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. એટલે નાઠું એટલે અહીંયા શબ્દાર્થમાં આપેલું છે, નાસી ગયું હશે. ઓકે, થોડે દૂર જતાં આ વેપારી મને સામે મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. હવે આ બધું જ અનુકરણ આ ફકીરે કર્યું અને ફકીર ચાલતો હતો અને વેપારી સામે મળ્યો. મેં તેને ઉપર પ્રમાણે વર્ણન કર્યું અને કહ્યું. તે ઉપરથી તેણે લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી.
परंतु राजा जी हूँ साचू कहू छू कि मैं ऊंट जोयू नथी के संताड़ी पण नथी। राजा ने आ सांभळीने खातरी थई गई कि फकीरे खरेखर ऊंट जोयू नथी ते के संताड़ी पण नथी। तेणे ऊंट विषे जे कह्युं ते अवलोकन करवानी टेव उपरथी ज कह्युं हतुं। आजे राजा हतो एने पण विश्वास थई गयो के आ फकीर साचुं बोले छे, फकीर जे कहे छे ए अवलोकन करवानी टेवना आधारे ज कहे छे। राजाए फकीरने इनाम आपी छोड़ी मूकवानो हुकम कर्यो अने तेणे तेनी अवलोकन शक्तिना खूब वखाण कर्या। तो घणीवार आपणे आपणी अमुक शक्तिओना कारणे फसाई जाइए छीए, पण भगवान सत्यने ज न्याय आपे छे। तो जुओ लास्टमां पण एने न्याय मळ्यो, इनाम आप्युं राजाए अने एनी अवलोकन शक्तिना वखाण कर्या। तो आ लेसन उपरथी आपणने शुं शीख मळे छे के आपणे हमेशा सत्य बोलवुं जोईए, सत्यनो हमेशा विजय थाय छे। अने बीजुं के क्यांय पण जईए, गमे त्यां बसमां जईए, फरवा जईए, तो अवलोकन करो। तमे ते जग्यानुं अवलोकन करो, अवलोकन मतलब ए जग्याने खूब ज ध्यानपूर्वक जोवी, એનું નિરીક્ષણ કરવું કે અહીંયા કઈ કઈ વસ્તુઓ છે। તો આ વસ્તુ આપણના જીવનની અંદર ખૂબ જ ઉપયોગી થઈ નીવડે છે। તો કરશો ને બધા આ પાઠનું ખૂબ જ સુંદર રીતે વાંચન કરવાનું, પ્રિપેર કરવાનું અને શબ્દ સમજૂતી નોટબુક્સની અંદર લખવાની રહેશે। આવતા લેક્ચરની અંદર આપણે આના પ્રશ્નોત્તરી જોઈશું। ઓકે।